જસદણ વિસ્યા તાલુકામાં 21 જળાશયો આવેલા છે, તેમાંથી 18 તળાવ અને 3 ચેકડેમ છે, જેમાંથી આજે રાણીપત ડેમ છે તે આજે ઓવરફ્લો થઈ ગયો છે અને આપ તેના દ્રશ્યો જોઈ રહ્યા છો. 19 પરથી પાણી જઈ રહેલું છે. આજે રાણીપત ડેમ છે તેને જે પાણીની કામગીરી નબળી હતી, પણ કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આ વર્ષે જ તે ડેમનું સમારકામ કરાવવામાં આવેલું છે. અને 2 દિવસ પહેલાં આ તળાવમાં લોકો એમ કહેશે કે ટીપુ પણ પાણી નહોતું, પણ આજે કુદરતની મહેરબાનીથી આ ડેમ ઓવરફ્લો થઈ ગયેલ છે. મારું નામ ભાવેશભાઈ સોમાણી, સરપંચ શ્રી રાણીપર. વરસાદ છેલ્લા 2 દિવસથી મેઘરાજાની મહેર થઈ છે કે 2 દિવસથી અમારે આ ગામનું ડેમ 2 દિવસથી સલકાઈને અત્યારે હાલમાં ઓવરફ્લો થઈ ગયું છે. 2 દિવસ પહેલાં આ ડેમમાં ટીપું પાણી નહોતું. અત્યારે પરિસ્થિતિમાં કે 2 દિવસથી એક ધારો વરસાદ રહેતો નથી અને 2 દિવસથી એક ધારો વરસાદ વરસી રહ્યો છે અને અમારા ખેડૂતમાં એવી ખુશીનો માહોલ છે એની વાત પૂછી હતી. અમારે વધુ વરસાદ પડે તો આ આમ પરિસ્થિતિ તો અત્યારે એવું બહુ નથી કે જો કે આ ડેમની પાળી થોડીક પાકી થઈ ગઈ, અમારે કોઈ પહેલાં તૂટવાની શક્યતા રહેતી. હાલ અમારા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની એ અમારા ગામનું ડેમ ધ્યાને લઈ અમારા ગામમાં પેસિંગથી પાળી કમ્પ્લીટ કરી દીધી છે, તો અમારે ઓમ અત્યારે તૂટવાની શક્યતા હાલ કોઈ ન રહે. આ ગામ અત્યારે તો હાલ તો અમારા રાણીપર પૂરતું જ છે. પહેલાં કેનાલના માધ્યમથી પહેલાં 2-3 ગામને પૂરું પાડતું, પણ થોડોક 8-10 વર્ષથી તો અમારા ગામ પૂરતું જ કામ આવે. વેરાવળ અત્યારે હાલમાં બાજુનું ગામ વેરાવળ છે, વેરાવળવાળા અહીંથી આ પાણીનો લાભ લે છે.